हेलो फ्रेंड्स, केम छो? तमारुं स्वागत छे ही नारायणीज किचनमां। तो आजे आपणे बनावीशुं एकदम इन्स्टंट बनता ढोकळानी रेसिपी। अने आ ढोकळा एकदम हेल्दी छे, तमने ज्यारे पण खावानी इच्छा थाय त्यारे झटपट बनी जाय तेवा छे। तो दूधीना ढोकळा कई रीते बनावा तेनी रेसिपी वीडियोने एंड सुधी जोता रहेजो, तमने नवं नवं घणुं शीखवा मळशे। अने जो हजी सुधी तमे मारी चेनलने सब्सक्राइब न करी हो तो करी लेजो, बाजूमां पेली घंटी दबावी देजो जेथी करीने नवा नोटिफिकेशन मळता रहे। तो जल्दीथी चालो शरू करीए। तो सौथी पहेला आपणे अहीं रवो लई लेशुं। तो एक कप जेटलो मैं रवो लीधेलो छे, तमे एकदम पतलो बारीक एवो अथवा तो थोड़ो मोटो आवे छे ए पण लई शको छो। हवे अर्धो कप जेटलू रूम टेम्परेचर उपर राखेलू दही लई लेशुं। तमे अहीं दही खाटू होय तो पण चालशे अने મોડું હોય તો પણ ચાલે, પણ રૂમ ટેમ્પરેચરવાળું લેવાનું। હવે બધી વસ્તુને આપણે સરસ રીતે મિક્સ કરી લેશું અને એકદમ સરસ એવી પેસ્ટ બનાવી લેશું। અહીંયા તમે જો દહીં ન હોય તો છાશનો પણ ઉપયોગ કરી શકો છો। તો હવે આપણે દૂધી લઈ લેશું। તો મેં અહીંયા 100 થી 150 ગ્રામ જેટલી દૂધી લીધેલી છે, અને જો અંદાજ ન આવે તો એક કપ જેટલી પેસ્ટ થાય એ રીતની દૂધી લેવાની। તો આ રીતે દૂધીને પહેલાં છીલી લેશું અને સીધી મિક્સર જારમાં તેના મોટા મોટા પીસીસ કરીને આપણે એડ કરી દઈશું। અહીંયા આપણે દૂધીની એકદમ ફાઇન એવી પ્યુરી બનાવવાની છે, અને આ રીતે જો પ્યુરી એડ કરશો ને તો બાળકો કે મોટાઓ એમનેમ પણ દૂધી કન્ઝ્યુમ ન કરતા હોય તો એ પણ ખાઈ લેશે અને ટેસ્ટ પણ બમણો થઈ જશે। એટલે હવે આપણે જે મિક્સર જાર છે તેનું ઢાંકણ ઢાંકીને તેની એકદમ ફાઇન એવી પ્યુરી બનાવી લેશું। તો તમે જોઈ શકો છો આ રીતની પ્યુરી તૈયાર થઈ ગઈ છે, અને દૂધીમાં નેચરલી જ પાણી એટલું હોય છે, એટલે આપણે તેમાં પાણી કાંઈ એડ કરવાની જરૂર નથી। અને હવે આપણે મિક્સર જારમાંથી તેને જે આપણું મિક્સર છે રવાનું અને દહીંનું તેમાં એડ કરી દેશું, અને સરસ રીતે બધી વસ્તુને આપણે મિક્સ કરી લેશું। અહીંયા આપણે પાણી પહેલાં એડ નહીં કરીએ, જો પાછળથી જરૂર લાગશે તો એડ કરીશું, કારણ કે દૂધીમાં પણ પાણી નીકળતું હોય છે અને દહીં એડ કરેલું છે એટલે તેનું પણ પાણી હોય છે, એટલે જો જરૂર પડે તો જ પાછળથી આપણે પાણી એડ કરીશું। હવે બધી વસ્તુને સરખી રીતે મિક્સ કરી લેશું। તો અહીંયા બેટર થોડું થીક લાગે છે, આટલું બેટર થીક ન ચાલે, થોડું એવું પતલું બેટર આપણે કરવા માટે જે મિક્સર જાર છે દૂધી જેમાં આપણે ગ્રાઇન્ડ કરેલી એમાં જ થોડું પાણી એડ કરી દેશું। તો 2 થી 3 ચમચી જેટલું જ પાણી તેમાં એડ કરીશું, અને બધી જે મિક્સર જાર છે તેને ધોઈને આપણે આ જે બેટર છે તેમાં એડ કરી દેશું અને એકદમ સરસ રીતે તેને મિક્સ કરી લેશું। તો તમે જોઈ શકો છો થોડું એવું આપણું બેટર પતલું થઈ ગયું છે। હવે તેને આપણે ઢાંકીને રેસ્ટ આપી દેશું, તો 10 થી 15 મિનિટ માટે આપણે રવાને રેસ્ટ આપી દેશું જેથી કરીને તે ફૂલાઈ જશે અને પાણી બધું એબ્ઝોર્બ કરી લેશે। હવે આપણે સાઈડમાં તેલ ગરમ કરવા માટે મૂકી દેશું। તો અહીંયા 1 ટેબલ સ્પૂન જેટલું તેલ ગરમ કરવા માટે મૂકી દીધેલું હતું, તેમાં આપણે 1/2 થી 1/4 ચમચી જેટલી રાઈ એડ કરીશું। રાઈ એકદમ ફૂટવા માંડે ત્યારબાદ તેમાં આપણે ચણાની દાળ એડ કરીશું, તો 1/2 ચમચી જેટલી આપણે ચણાની દાળ લઈ લેશું, અને ચણાની દાળ ગોલ્ડન બ્રાઉન કલરની થાય ત્યાં સુધી આપણે શેકવાની છે। તો અહીંયા આપણે ફ્લેમ થોડી લો ટુ મીડિયમ રાખીશું જેથી કરીને તે એકદમ ડાર્ક કલર ન આવે। હવે જ્યારે ચણાની દાળનો ગોલ્ડન બ્રાઉન કલર થઈ જાય ત્યારબાદ તેમાં ચપટી જેટલી હિંગ એડ કરીશું, અને તીખા અને મોળા મરચાં મેં 2 લીધેલા છે, તમારા ઘરમાં જેવું તીખાશ ખવાતી હોય એ પ્રમાણે એડ કરવાના। ત્યારબાદ 1 મીડિયમ સાઇઝની ડુંગળી કાપીને એડ કરી દેશું, અને તેમાં આપણે મીઠા લીમડાના પાન મેં બારીક સમારીને એડ કરેલા છે જેથી કરીને તેનો ટેસ્ટ પણ સારો આવે, કોઈ કાઢે પણ નહીં, અને ફ્લેવર વધી જશે અને બધાને હેલ્થ પણ સારું એમાંથી મળશે। તો હવે તેમાં આપણે ડુંગળી થોડી એવી ચડવા દેવાની છે, ત્યારબાદ તેમાં આપણે ગાજર સમારેલા એડ કરી દેશું। તમારા અહીંયા બીજા કોઈ વેજીટેબલ એડ કરવા હોય તો પણ કરી શકો છો। હવે આ વેજીટેબલ્સને આપણે એકદમ ચડવા નથી દેવાના, થોડા એવા કૂક થાય ત્યારબાદ આપણે ગેસની ફ્લેમ ઓફ કરી દેશું અને થોડું મીઠું એડ કરીને આપણે હલાવી દેશું। હવે તેને ગેસની ફ્લેમ ઓફ કરીને આપણે થોડું તેને ઠંડુ થવા દેશું, ત્યારબાદ આપણે 15 થી 20 મિનિટ બાદ આપણે જે બેટર બનાવેલું હતું રવાનું તે જોઈ લેશું। તો બેટર એકદમ સરસ એવું થઈ ગયું છે, તેની કન્સિસ્ટન્સી એકદમ પરફેક્ટ થઈ ગઈ છે, કારણ કે આપણે દહીં એડ કરીને થોડી વાર માટે તેને જ્યાં સુધી આપણે દૂધી જે છે તે પીસાઈ જાય ત્યાં સુધી રાખેલું હતું, એટલા માટે તે પાણી વધારે એબ્ઝોર્બ થયેલું નથી। એટલા માટે હવે આ રીતની જ કન્સિસ્ટન્સી થઈ જાય ત્યારબાદ આપણે 3 થી 4 ઇંચ જેટલો દૂધીનો ટુકડો છીલીને આપણે આ રીતનું મોટું એવું ખમણ તેમાં ખમણી લેશું। તમે અહીંયા દૂધીનો વધારે ઉપયોગ કરવો હોય તો પણ કરી શકો છો, અને આટલું દૂધી એડ કરવી હોય તો પણ કરી શકાય। હવે તેમાં આપણે જે ડુંગળી ગાજર અને તેનું જે તડકા લગાવ્યો હતો એ આપણે એડ કરી દેશું, અને
હવે અહીંયા તમે જો ગાજરના ટુકડાનો એડ કરવા હોય તો તમે ખમણીને પણ એમનેમ એડ કરી શકો છો। હવે સ્વાદ પ્રમાણે મીઠું એડ કરી દેશું। આપણે અગાઉ મીઠું એડ નથી કરેલું, અત્યારે જ આપણે બધું મીઠું એડ કરવાનું છે। તો આ રીતની આપણી કન્સિસ્ટન્સી થઈ જશે। એકદમ સરસ રીતે બધી વસ્તુને મિક્સ કરી દેવાનું અને હવે તેમાં આપણે સોડાને એડ કરી દેશું। તો 1/4 ચમચી જેટલો સોડા એડ કરીશું અને બેકિંગ સોડા એડ કરવાનો છે। આપણે જે ભજીયામાં એડ કરીએ એ સોડા એડ કરેલો છે અને તેની ઉપર થોડા લીંબુના ટીપા એડ કરી દેશું। જો ખાટી છાશ હોય તો એડ તમે થોડું પાણી એડ કરો તો પણ ચાલે અને ન કરો તો પણ ચાલે। તો લીંબુ એડ કરવાથી ફ્લેવર પણ સારો આવશે અને જે સોડા છે તે એક્ટિવેટ પણ થઈ જશે। તો હવે બધું બરાબર એકદમ સરસ રીતે મિક્સ કરી લેશું જેથી સોડા એકદમ સરસ રીતે તેમાં ભળી જાય। હવે ત્યાં સુધીમાં આપણે સ્ટીમર બાજુમાં પાણી એડ ગરમ કરવા માટે મૂકી દેશું ઢોકળિયામાં અને તેની પ્લેટને તેલથી ગ્રીસ કરી લેશું અને જે બેટર છે તે પ્લેટમાં સરસ રીતે સ્પ્રેડ કરી દેશું। તો આ રીતે આપણે બધી પ્લેટમાં આ રીતે જ સ્પ્રેડ કરી દેવાનું। હવે તેની ઉપર લાલ મરચું ભભરાઈ દેશું। ઓપ્શનલ છે, જો તમારે કરવું હોય તો કરી શકો, ન એડ કરવું હોય તો પણ ચાલે। અહીંયા તમે શેકેલા જીરાનો પાવડર પણ ઉપરથી સ્પ્રિંકલ કરી શકો છો। હવે તેની ઉપર ફ્રેશ લીલા ધાણા ભાજી એડ કરી દેશું અને જો તમારે વધારે તીખું ખાવું હોય તો તમે અહીંયા લીલા મરચાંના ટુકડા પણ એડ કરી શકો છો। હવે આપણું ઢોકળિયું છે તેમાં પાણી એકદમ સરસ રીતે ગરમ થઈ ગયું છે। તો હવે આપણે તેમાં પ્લેટને રાખી દેશું અને ઢાંકણ ઢાંકી દેશું અને 15 મિનિટ જેટલું તેને કૂક થવા દેશું। તો અહીંયા જ્યારે પાણી ઉકળી જાય ત્યારબાદ જ આપણે પ્લેટને એડ કરવાની, નહીંતર તે સારી એવી કૂક નહીં થાય। તો હવે આ રીતની નાઇફની મદદથી અથવા તો સ્પૂનની મદદથી ચેક કરી લેશું, વચ્ચે કચાશ હશે તો તે નાઇફમાં ચોંટી જશે પણ અહીંયા કચાશ નથી। હવે તેને આપણે બહાર લઈ લેશું અને બીજી પ્લેટને પણ આપણે રાખી દેશું અને તેને પણ થવા દેશું। તો હવે આ જે ગરમ ગરમ પ્લેટ આપણે બહાર કાઢેલી છે તેની ઉપર આપણે તેલ ગ્રીસ કરી દેશું। તમારે બટર એડ કરવું હોય તો પણ કરી શકાય, તેલ એડ કરવું હોય તો પણ કરી શકાય। સિંગ તેલ જો ઉપર તમે સ્પ્રેડ કરશો, તેનાથી ગ્રીસ કરશો તો બહુ સારો એવો ટેસ્ટ આવશે। આ રીતે ઢોકળા ઉપર તેલ લગાવવાથી તે જ્યારે ઠંડા થાય ત્યારે ઉપરથી સુકાતા નથી અને એવા જ મોઇસ્ટ રહે છે। તો હવે આ જે પ્લેટ છે તેને આપણે એકદમ ઠંડી થવા માટે મૂકી દેશું। ત્યાં સુધીમાં આપણે એકદમ ટેસ્ટી એવી લસણવાળી ચટણી બનાવી લેશું। તો તેના માટે સૌથી પહેલાં તેલ લઈ લેશું। તો 1 ટેબલસ્પૂન જેટલું મેં તેલ લીધેલું છે। હવે અહીંયા આપણે લસણની ચટણી બનાવી લેશું। તો ફ્રેશ લસણની ચટણી બનાવેલી હોય તેનો ટેસ્ટ બહુ સારો આવે, તો તેના માટે થોડા લસણની કળીઓ અને તેમાં તેને એકદમ વાટીને તેમાં લાલ મરચું એડ કરી દેવાનું અને એકદમ સરસ રીતે મિક્સ કરી દેવાનું, એટલે લસણની ચટણી એકદમ સરસ રીતે બની જશે। તો તે જ મેં અહીંયા લીધેલી છે। હવે તેમાં આપણે 1-1.5 ચમચી જેટલું દહીં એડ કરીશું અને તેની ઉપર થોડું સ્વાદ પ્રમાણે મીઠું એડ કરી દેશું અને થોડા ધાણા ભાજી એડ કરી દેશું અને બધી વસ્તુને એકદમ સરસ રીતે મિક્સ કરી લેશું। તો અહીંયા તમારે તમારા ટેસ્ટ પ્રમાણે તમે લસણવાળી ચટણી લઈ શકો છો અને જો તમારે લસણ ન ખાતા હોય તો તેઓ લોકોએ સૂકા લાલ મરચાંનો પાવડર પણ અહીંયા એડ કરી શકાય। તો હવે બધી વસ્તુ એકદમ મિક્સ થઈને આપણી ચટણી એકદમ સરસ રીતે તૈયાર થઈ ગઈ છે। એક વખત આ રીતની ચટણી જરૂરથી ટ્રાય કરજો, બહુ જ ટેસ્ટી લાગે છે। કોઈ પણ ઢોકળા સાથે ખાશો ને તો તમને બહુ જ મજા આવશે, તમે ઢોકળા કરતાં ચટણી વધારે ખાઈ જશો, એટલી ટેસ્ટી બને છે। તો એક વખત જરૂરથી ટ્રાય કરજો આ ચટણી। હવે આપણે ઢોકળાની પ્લેટ થોડી ઠંડી થઈ ગઈ છે તો લઈ લેશું। તો તમે જોઈ શકો છો આપણું ઢોકળું એકદમ સરસ રીતે તૈયાર થઈ ગયું છે। તેને એકદમ મેં અહીંયા સ્ક્વેર શેપમાં કટ કરેલું છે પણ ઢોકળું અંદરથી એકદમ પોચું થયું છે અને એકદમ તેમાં જાડી પડેલી છે। અહીંયા મારે તમારે બતાવવા માટે મેં થોડું ગરમ હતું ત્યારે જ કટ કરી દીધા, એટલા માટે થોડી ચિકાશ લાગે, ઢોકળું ગરમ હોય એટલે થોડી ચિકાશ લાગે પણ જ્યારે તે ઠંડુ થાય ત્યારે એકદમ સરસ એવું થઈ જાય છે। તો તમે કટ કરેલું પણ ઢોકળું જોઈ શકો છો, વચ્ચેથી સરસ એવી જાળી પડી છે અને દૂધીને એ બધું બફાઈ જાય પછી તેનો ટેસ્ટ બહુ જ સારો એવો આવે છે। અને આ ઢોકળા તમે એક વખત આ ચટણી સાથે જરૂરથી ટ્રાય કરજો અને મને કમેન્ટ કરીને જરૂરથી જણાવજો કે તમને મારી આ રેસીપી કેવી લાગી। જો તમને મારી આ રેસીપી ગમી હોય તો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો। બાજુમાં આપેલું બેલ આઇકન જરૂરથી પ્રેસ કરો જેથી કરીને નવા નોટિફિકેશન મળતા રહે। થેન્ક્સ ફોર વોચિંગ।